બરાબર તો ચાલો તો શરૂ કરીએ આપણું ચેપ્ટર નવું ચેપ્ટર જે છે પ્રકરણ નવ કિરણ પ્રકાશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ચાલો સૌથી સૌથી આપણે એક નાનો એવો બેઝિક ખ્યાલ આપણે લેવો પડશે બરાબર જે છે તરંગ સૌથી પહેલા તરંગ શું છે બરાબર તો આપણે ચેપ્ટર નંબર પંદર અગિયારમું ધોરણ એમાં આપણે વાત કરેલી બરાબર કે તરંગ જે છે એ બીજું કઈ જ નહીં પરંતુ એક માધ્યમમાં એક આપણે કઈ ખલેલ પહોંચાડીએ કે જે વિક્ષોભ આપણે ઉત્પન્ન કરીએ છીએ બીજું કઈ નથી એજ છે તરંગ છે બરાબર તો તરંગ જે છે એ છે માધ્યમમાં આપણે ઉત્પન્ન કરેલો વિક્ષોભ જેમ કે આપણે તમે આકૃતિમાં જુઓ બરાબર તો અહીંયા તમને દેખાય છે કે ભાઈ આજે છે શાંત તળાવ હોય બરાબર શાંત તળાવની અંદર જ્યારે આપણે કોઈ પથ્થર ફેંકીએ

વિક્ષોભ છે માધ્યમમાં ઉત્પન્ન થયેલો શું છે વિક્ષોભ છે બરાબર હવે આ જે વિક્ષોભ છે એને આપણે તરંગ કહીએ છીએ હવે તરંગમાં પણ આપણે ઘણી બધી ભૌતિક રાશિઓ નવી ડિફાઈન કરીએ છીએ બરાબર જેમાં આપણે આ ટાઈપનું જે છે બરાબર એમાં આપણે કહી શકીએ બરાબર તો આની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ તો તરંગમાં જે આપણે એમાં ડિટેલમાં ત્યાં તો વાત કરેલી બરાબર પણ અત્યારે આપણે એક શોર્ટમાં તમને ખાલી વાત કરી દઉં કે આજે એવા બિંદુઓ બરાબર બંને એવા બિંદુઓ કે જે સમાન કળામાં હોય કેવી કળામાં હોય સમાન કળામાં હોય બરાબર તો સમાન કળામાં હોય એવા બે બિંદુઓ જે છે બરાબર એ બિંદુઓ ની જે નું જે આજે અંતર જે છે બરાબર એ અંતરને આપણે શું કીધું હતું

કે અહીંયા આ રહેલું આ બિંદુ અને આ બિંદુ જે છે એ બંને પણ કેવા છે એકબીજાની સાથે સમાન કળામાં છે બરાબર અને તરંગ લંબાઈ માટે તો આપણે એવા બે ક્રમિક બિંદુઓની જ વાત કરીએ છીએ હંમેશા બરાબર તો આ જે છે સમાન કળા ધરાવતા એ વાત તો પાકી જ છે બરાબર કે આ જે છે એ બિંદુ અને આ બિંદુ બંને કેવા છે સમાન કળામાં છે પણ સમાન કળામાં હોવાની સાથે સાથે એ કેવા હોવા જોઈએ ક્રમિક પણ હોવા જોઈએ બરાબર કે જેમ કે આ વાત કરીએ કે અહીંયા જે શૃંગ છે બરાબર તેના પછીનું જે શૃંગ જે છે પહેલું બરાબર એનું શું છે આ ક્રમિક જે છે બરાબર શું છે એનું જ ક્રમિક શૃંગ છે એની પછીનું પહેલું જ શૃંગ છે ને એનું આપણે બે સમાન કળા ધરાવતા બિંદુ તો આ અંતર જે છે એને પણ તરંગ લંબાઈ કહેવાય કારણ કે તમે એમ પણ કહી શકો આ અંતર પણ શું છે તરંગ લંબાઈ લેમડા જેટલું બરાબર તો આ જે તરંગો છે બરાબર આ તરંગોને આપણે જયારે એમાં વાત કરીએ ત્યારે આપણે દોરીના તરંગો એના વિશે વધારે વાત કરેલી ચેપ્ટર ફિફ્ટી ફિફ્ટીન જે છે બરાબર તરંગો ચેપ્ટર એની અંદર આપણે એના વિશે વાત કરેલી વધારે દોરી વિશે અને પછી હવે આપણે એના વિશે પણ ખ્યાલ છે કે ધ્વનિ તરંગો જે છે બરાબર એ પણ કેવા છે એક પ્રકારના તરંગો જ છે પણ એ પણ એનું એનું જે કામ જે છે કેવું છે અલગ પ્રકારનું છે જેમાં આપણે લમગત તરંગો સંગત તરંગો એના વિશે પણ ચર્ચા કરેલી બરાબર ક્લાસમાં પણ આપણે એના વિશે શરૂઆતમાં ચર્ચા કરેલી કે લમગત તરંગો કોને કહેવાય અને સંગત તરંગો કોને કહેવાય તો ધ્વનિ તરંગો જે છે એ કેવા તરંગો છે એ છે સંગત તરંગો બરાબર ધ્વનિ તરંગો જે છે એ છે સંગત તરંગો બરાબર કે જેમાં સંઘનન વિઘનન થાય છે જેમ અને આની જેમ ત્યાં શૃંગ અને ગર્ત નથી હોતા અહીંયા શું હોય છે તો કે શૃંગ અને અહીંયા હોય છે આ જે છે એને શું કહેવાય ગર્ત આ જે છે બરાબર અને આ જે છે એને શું કહેવાય શૃંગ બરાબર અને આ જે છે ગર્ત કહેવાય તો આ લંબગત તરંગની અંદર આ ટાઈપનું કંઈક જોવા મળે છે આ તરંગ કયું તરંગ છે આ તરંગ જે છે એ છે લંબગત તરંગ બરાબર અને જે સંગત તરંગ હોય છે બરાબર એ સંગત તરંગમાં આપણને સંઘન અને વિઘનન જોવા મળે છે જેમાં કણોનું શું થાય છે દોલનો થાય છે અને બંને કેવા છે જે કણોના દોલનો જે છે બરાબર અને તરંગનું જે પ્રસરણ છે એ બંને એક જ દિશામાં થતું હોય અને આમાં તમે જો તો તમને ખબર પડી જાય કે ભાઈ તરંગ જે છે બરાબર તેમાં કણોનું દોલન આ રીતે થાય છે ઉપર નીચે અને પ્રસરણ આ દિશામાં થાય છે એટલે એને આપણે કહીએ છીએ લંબગત તરંગ પણ એની વધારે આપણે ડિટેલ જરૂર નથી બરાબર અત્યારે આપણે જે જરૂર છે એની વાત કરીએ તો કે આપણે આ તરંગ લંબાઈની જરૂર છે કે જે તરંગ લંબાઈ જે છે બરાબર એ કઈ રીતે તો કે કોઈ બી તરંગ જે છે એને ડિફાઈન કરે બરાબર એને દર્શાવે કે એની તરંગ લંબાઈ કેટલી છે એના પરથી આપણને બહુ બધી માહિતી મળે જે બધી જ વસ્તુ આપણે શાંતિથી એકદમ ડિટેલમાં જોવાની છે ક્લિયર ઓકે તો અહીંયા તમને તરંગનો એક નાનો એવો ખ્યાલ મળી ગયો છે બરાબર પણ હવે આપણે જે વાત કરવાના છે એક વસ્તુ મિત્રો યાદ રાખજો

જે આપણે વારઘડીએ વાપરીએ છીએ બરાબર એવા આપણા દોરીના તરંગો જે છે એના જેવા નથી બરાબર એ જે છે લંબગત તરંગો જ પણ એ કેવા છે એ લંબગત તરંગમાં જેમ પહેલા અહીંયા આપણે વાત કરીએ એમ અહીંયા દોરીનું ઓસિલેશન થતું હતું બરાબર એટલે કે દોરીના કણો જે છે એ દોલન કરતા હતા એની જગ્યાએ પ્રકાશના તરંગો જે છે બરાબર એમાં શું શું દોલન કરે છે તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ના સદીશો દોલન કરે છે બરાબર એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એના સદીશો દોલન કરે છે અને આ બધી વસ્તુ જે છે એ ડીટેલમાં તમે ચેપ્ટર 8 ની અંદર ભણવાના છો બરાબર છે એમાં ભણવાના છો ચેપ્ટર 8 ની અંદર આ વસ્તુ તમે ડીટેલમાં ભણવાના છો કે પ્રકાશના તરંગો જે છે એ કેવા છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જેમાં દોલન કરે છે બરાબર શું થાય છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જેમાં દોલન કરે છે એ દોલન એ જે દોલન જે છે બરાબર એ દોલન થતા જાય અને જે આ જે તરંગ જે છે એ શું થાય આગળ વધતું જાય તો એ વસ્તુ આપણે ડિટેલમાં ત્યારે એ ચેપ્ટર એટમાં જોઈશું બરાબર તો એ જે તરંગો જે છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો ત્યાં કેમ વિદ્યુત ચુંબકીય તરંગો કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બરાબર બંને શું થાય છે દોલન કરે છે બરાબર એટલે આવા તરંગો જે છે એવા તરંગોને આપણે શું કહીએ છીએ એવા તરંગોને કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો જેને કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બરાબર આ જે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે બરાબર એ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ છે પ્રકાશના કિરણો જે આપણે આજુબાજુ પ્રકાશ લાઈટ જોઈએ છે બરાબર એ જે છે કયા તરંગો છે વિદ્યુત ચુંબકીય તરંગો બરાબર પછી એ સૂર્યમાંથી નીકળતો પ્રકાશ હોય કે પછી આપણે મોબાઈલમાંથી આપણે જે કોલ કરીએ કોઈને બરાબર અને એ મોબાઈલમાંથી જે તરંગોનું ઉત્સર્જન થાય અને બીજા એ ટાવર સુધી જાય અને એવી રીતે બીજાના મોબાઈલ સુધી પહોંચે બરાબર તો આ બધી જ પ્રોસેસ છે બધી જ પ્રોસેસની અંદર જે તરંગો વપરાય છે બરાબર એ કયા તરંગો હોય છે તો એ છે વિદ્યુત ચુંબકીય તરંગો બરાબર શું છે એ છે વિદ્યુત ચુંબકીય તરંગો ક્લિયર છે તો આ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એના વિશે એને આપણે વાત કરવાના છીએ તો વાત કરીએ હવે તો દ્રશ્ય પ્રકાશમાં દ્રશ્ય પ્રકાશમાં બરાબર દ્રશ્ય પ્રકાશ જે છે બરાબર એ એના વિશે પહેલા વાત કરીએ તો હમણાં આપણે જોયું એમ કે ભાઈ તરંગો જે છે બરાબર એ કેવા તરંગો જે છે વિદ્યુત ચુંબકીય તરંગો છે બરાબર વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોમાં એક નાનો એવું એમાં એક તરંગ લંબાઈ નથી હોતી બરાબર એ બહુ જ મોટી તરંગ લંબાઈની આખી શ્રેણી છે બરાબર કે જેમાં તરંગ લંબાઈ જે છે એ જે એને કેટલી તરંગ લંબાઈ હશે એના પર ડિપેન્ડ કરે કે એ જે તરંગ જે છે એની પાસે ઉર્જા કેટલી છે બરાબર તો તમે અહીંયા જુઓ તો આપણે એક દર્શાવી શકીએ અહીંયા કે આજે છે મેં એક અહીંયા તમને તરંગ લંબાઈ માટેનો આખો એક વર્ણપટ દેખાડેલો છે બરાબર કે તરંગ લંબાઈ જે છે બરાબર મોટી તરંગ લંબાઈથી માંડી અહીંયા તમે જોવો તો તરંગ લંબાઈ ઘણી જ મોટી છે અને એવી રીતે તમે અહીંયા જુઓ તો તરંગ લંબાઈ ઘણી જ નાની છે તો મોટી તરંગ લંબાઈથી માંડી અને નાના તરંગ લંબાઈ જે છે ધીમે ધીમે નાની થતી જાય અને આખો વર્ણપટ આપણે એમાં દર્શાવેલો છે અહીંયા તમે જુઓ ક્લિયર તો જે તરંગ લંબો તરંગો મોટા હોય છે તરંગ લંબાઈ બરાબર જેની તરંગ લંબાઈ મોટી હોય છે એને આપણે કહીએ છીએ રેડિયો વેવ રેડિયો તરંગો જેમ જેમ તરંગ લંબાઈ ઓછી થતી જાય બરાબર એમ એમ આપણે શું આવશે ધીમે ઉર્જા ઘટ વધારે થતી જાય છે બરાબર એ જે એ જે તરંગ છે એ તરંગ પાસે ઉર્જા વધારે હોય છે જો તરંગ લંબાઈ નાની હોય તો એની ઉર્જા કેવી હોય છે વધારે હોય છે તો એના પછી આવે છે માઇક્રોવેવ કે જેની તરંગ લંબાઈ જે છે કેવી છે હજી ઓછી છે બરાબર તરંગ લંબાઈ નાની છે અને ઉર્જા વધારે છે પછી આવે છે ઇન્ફ્રારેડ એ કેવા હોય છે તો કે એની પાસે હજી વધારે ઉર્જા હોય છે બરાબર અને પછી આવે છે કઈ તરંગ લંબાઈ તો કે તરંગ લંબાઈ તમે ઉપર જોઈ શકો દસ ની માઇનસ છ ની રેન્જ જે છે બરાબર દસ ની માઇનસ છ મીટર ની રેન્જમાં આપણને આપણા જે દ્રશ્ય પ્રકાશ એટલે કે જે આપણે જે પ્રકાશ આપણે ફક્ત જોઈ શકીએ છીએ બરાબર જે પ્રકાશને જ ખાલી આપણે જોઈ શકીએ એ આખો વર્ણપટ જે છે અહીંયા આવી જાય છે આ રીતે બરાબર એ ખાલી કેટલામાં આવે છે ફક્ત ને ફક્ત આજે તમને નાની પટ્ટી દેખાય છે એટલા જ વિસ્તારમાં આપણને જે આજે આખો વિદ્યુત ચુંબકીય તરંગો છે એ આખા વિદ્યુત ચુંબકીય તરંગનો જે આવડો મોટો વર્ણપટ છે એ વર્ણપટમાંથી ફક્ત આટલા નાના વિસ્તારનું જે પ્રકાશના તરંગો હોય એને જ આપણે જોઈ શકીએ છીએ બાકી ઇન્ફ્રારેડ માઇક્રોવેવ્સ રેડિયો એને નથી જોઈ શકતા એ પ્રમાણે અલ્ટ્રાવાયોલેટ એક્સરે હોય કે ગામા રેઝ હોય એને પણ આપણે નથી જોઈ શકતા આપણી આંખો જે છે બરાબર એ આપ આવી આવી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ છે જ નહીં એટલે ફક્ત ને ફક્ત આપણે આટલું જ જે છે વિસ્તાર એના જ આપણે તરંગોને જોઈ શકીએ છીએ એટલે તમે વિચાર કરી શકો છો કે આખી તમે તરંગ લંબાઈની રેન્જ જુઓ તો દસ ની ત્રણ એટલે એક કિલોમીટર તો એક કિલોમીટરથી માંડી અને દસ ની માઇનસ અગિયાર મીટર એટલે અત્યંત નાનું તો દસ ની માઇનસ અગિયાર મીટરની જે એનાથી પણ નાની હજી આગળ આવશે બરાબર તો એટલી નાની તરંગ લંબાઈ જાય છે. બરાબર એ એવડા મોટા આખા ગાળામાંથી ફક્ત આટલો નાનો વિસ્તાર છે. એટલું જ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે જે આ જોઈ શકીએ છીએ. બરાબર એની રેન્જ કેટલી હોય છે. તો તમે કહી શકો કે દ્રશ્ય પ્રકાશ જે રેન્જ છે બરાબર. દ્રશ્ય પ્રકાશ જે ગાળો જે છે બરાબર એ કેટલો છે તો એ છે ફક્ત ને ફક્ત ચારસો નેનોમીટર. થી લગભગ આપણે વાત કરીએ તો સાતસો નેનોમીટર બરાબર ચારસો થી સાતસો બરાબર અને ચારસો ને સાતસો જે છે એક ગાળો છે એટલે એને એમાં આપણે મેં જેમ કીધું એમ કે શું છે એમાં થોડું ઘણું આગળ પાછળ આપણે હંમેશા લઈએ છીએ બરાબર શું લઈએ છીએ ચારસો થી સાતસો ની આજુબાજુ ગાળો છે નેનોમીટરમાં તો એટલો જે છે એ દ્રશ્ય પ્રકાશ છે અને આપણે આટલી તરંગ લંબાઈ માટે આપણી આંખ સંવેદનશીલ છે બરાબર હવે વાત કરીએ કે જૂની સદીઓ સુધી બરાબર જે આપણે વાત કરીએ કે ઓગણીસમી સદી જે કહી શકાય કે જેમાં આખી સાલ છે અઢારસો થી માંડી અને ઓગણીસો સુધીની અને એ જે છે બરાબર એ સમયની અંદર એક રીતે જોવા જઈએ તો ત્યારે જે વૈજ્ઞાનિકોને બધા હતા બરાબર એ શું કરતા હતા એ જે આ પ્રકાશ છે બરાબર આપણને ખબર છે પ્રકાશની ઝડપ જે છે કેવી છે ઘણી જ વધારે છે બરાબર તો ત્યારે લગભગ એ પ્રકાશની ઝડપને આમ અનંત જ સમજતા બરાબર કે પ્રકાશ જે છે અનંત ઝડપે ગતિ કરે છે બરાબર પણ ધીમે ધીમે જેમ જેમ સંશોધનો થતા ગયા એમ એમ વસ્તુ આપણને ખબર પડી કે પ્રકાશની ઝડપ જે છે બરાબર એ કેવી છે અનંત નથી કેવી પ્રકાશની જે ઝડપ છે એ અનંત નથી એને પણ કંઈક ઝડપ છે એને કે લિમિટ છે બરાબર કે પ્રકાશની ઝડપ જે છે એમ અનલિમિટેડ નથી બરાબર એકદમ વધારે નથી એને પણ કઈ કહે છે મૂલ્ય બરાબર તો એને જયારે એ માપવામાં આવેલી બરાબર ત્યારે પ્રકાશની ઝડપનું મૂલ્ય ઝડપની હકીકતમાં આપણે સી વડે દર્શાવીએ છીએ ચારસો ને અઠાવન ગુણ્યા દસ ની આઠ મીટર પ્રતિ સેકન્ડ એટલે આપણે નિયર અબાઉટ લેવા જઈએ તો આપણે ત્રણ ગુણ્યા દસ ની આઠ મીટર પ્રતિ સેકન્ડ લઈએ છીએ બરાબર શું લઈએ છીએ મોટા ભાગે આપણે ત્રણ ગુણ્યા દસ ની આઠ મીટર પર સેકન્ડ જ લઈએ છીએ બરાબર તો પ્રકાશની ઝડપ જે છે કેવી છે માપી શકાય એવી છે બરાબર પણ માપવામાં હકીકત બહુ મુશ્કેલ છે કારણ કે એની ઝડપ જે આ ત્રણ ગુણ્યા તમે એક વસ્તુ વિચાર કરી શકો ત્રણ ગુણ્યા દસ ની આઠ મીટર પ્રતિ સેકન્ડ એટલે તમે એમ લખી શકો કે ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ થયું ને બરાબર તમે જોવો તો દસ ની આઠ માંથી દસ ની ત્રણ આપણે કાઢ લઈએ તો એ દસ ની કિલોમીટર થઈ ગયું અને બાકી વિધી દસ ની પાંચ ની પાંચે પાંચ મિનિટ આપણે ત્રણ ને આપી દઈએ તો તમે જુઓ તો ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ જેટલી ઝડપ કેટલી છે ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ જેટલી ઝડપ છે પ્રકાશ બરાબર એક સેકન્ડ ની અંદર ત્રણ લાખ કિલોમીટર અંતર એક નાખે તો પ્રકાશની આ અંતરે જે ઝડપ જે છે બરાબર અને પ્રકાશ કિરણ જે છે ગતિ કઈ રીતે કરશે બરાબર તો પ્રકાશનું જે તરંગ જે છે એ આ રીતે જ ગતિ કરે છે બરાબર આ રીતે જેનું શું થાય છે એ આગળ પ્રસરણ પામે છે તો તમે એક વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ કે એની જે ઝડપ જે છે એ બહુ જ વધારે છે બરાબર ઝડપ જે છે એ કેવી છે ખૂબ જ વધારે બરાબર ઝડપ જે છે એકદમ વધારે છે બરાબર અને બીજો નોટિસ કરવા જેવો બિંદુ જે પોઈન્ટ જે છે એ શું છે તો કે એક તો એ કે પ્રકાશનું કિરણ જે છે એ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે શું કરે છે સીધી રેખામાં

એ તરંગ સીધી રેખામાં જ ગતિ કરવાનું હોય તો પછી આપણે સિમ્પલ એને આ રીતે પણ દર્શાવી શકાય બરાબર કઈ રીતે એકદમ સિમ્પલ લાઈન વડે લીટી કરીને પણ આપણે દર્શાવી શકીએ કેમ તો કે એ સીધી રેખામાં જ ગતિ કરે છે આપણને ખબર છે તો આવું જો એ સીધી રેખામાં ગતિ કરતું હોય તો આજે આ એક તરંગ હોય તો એને આપણે કહીએ છીએ કિરણ શું કહીએ છીએ આપણે એને એને કહીએ છીએ કિરણ બરાબર હવે જો આવા ઘણા બધા કિરણ હોય બરાબર એટલે કે તમે સમજી શકો કે કિરણનું જૂથ હોય શું હોય કિરણનું જૂથ હોય બરાબર તો આપણે એને કહીએ છીએ કિરણ કિરણ જૂથ એટલે કે ઘણા બધા જે છે બરાબર એક સાથે ગતિ કરતા હોય તો આ વસ્તુ તમે ક્યાં જોઈએ છે તો તમે ઘણી વાર જોયું છે કે વાદળ જે છે બરાબર સૂર્યની આડા કેમ જયારે વાદળ હોય છે ને બરાબર ત્યારે આવું વસ્તુ તમે જોઈએ છે કે સૂર્યમાંથી જે કિરણો નીકળે એ વાદળમાં થઈ અને આ રીતે આપણને આમ પ્રકાશના કિરણો ના શું દેખાતા હોય આ રીતે લાઈન નું દેખાતી હોય લીટા એના દેખાતા હોય છે બરાબર તો એ શું છે બીજું કઈ નથી પ્રકાશ સૂર્યમાં જે કિરણો નીકળે છે એ કિરણો જે છે બરાબર એ એક 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 સાથે આખું જૂથ છે ઘણા બધા કિરણ જે છે ભેગા થઈને આખું કિરણ જૂથ બનાવે છે જેને આપણે બીમ કહીએ છીએ ને અને આપણે બીમ પણ કહીએ છીએ તો એ જે છે એ કિરણ બીમ તમે આવા એના જોયા હશે ક્લિયર છે તો હવે આજે બે પ્રકારના ગુણધર્મ થયા બરાબર જે પ્રકાશ જે છે એ પ્રકાશના શું થયા બે પ્રકારના ગુણધર્મ થયા તો પેલો ગુણધર્મ કયો કે પ્રકાશ જે છે બરાબર એ પ્રકાશને આપણે બે રીતે લઈ શકીએ પહેલી રીત તો એ છે કે એક તો એનું તરંગ સ્વરૂપ તરંગ તરીકે પણ લઈ શકીએ બીજું જે છે એ આપણે એને કઈ રીતે લઈ શકીએ તો એ જે આપણે એને કિરણ સ્વરૂપે લઈ શકીએ તરંગમાં આપણે એની શું વાત કરીએ છીએ તો તરંગમાં આપણે એ વાત કરીએ છીએ કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપે એટલે આ રીતે ગતિ કરે છે જ્યાં આપણે એની તરંગ લંબાઈ અને બધી એની આવૃત્તિ છે એવી બધી વસ્તુની વાત કરવી પડે બરાબર જ્યારે તરંગ સ્વરૂપે વાત કરતા હોય અને કિરણ રૂપે વાત કરતા હોય તો આપણે કંઈ જ વાત નથી કરવાની સિમ્પલ કે ભાઈ એ એક સીધી રેખામાં ગતિ કરે છે તો સીધી રેખામાં ગતિ કરવાને કારણે કઈ કઈ ઘટના ઉદ્ભવે છે તો એને આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર કહી શકીએ અને એને તરંગ સ્વરૂપે ગતિ કરવાને કારણે કઈ કઈ ઘટના ઉદ્ભવે છે બરાબર તો એને કહી શકાય તરંગ પ્રકાશ શાસ્ત્ર તો આજે પહેલું જે છે ઈ એનાથી આપણે જે બનશે એ બનશે તરંગ પ્રકાશ શાસ્ત્ર બરાબર અને આજે બીજું જે છે બરાબર જે કેમ આપણે કિરણ સ્વરૂપે લઈએ છે એના કારણે આપણે મળશે કિરણ પ્રકાશ શાસ્ત્ર

જ્યાં આપણે એક પણ વાર એને તરંગ સ્વરૂપે વાત નહીં કરીએ અને તરંગનું ભણશું ત્યારે આપણે કિરણની વાત નહીં કરીએ બરાબર તો આગળનું જે ચેપ્ટર છે બરાબર દસમું ચેપ્ટર એમાં આપણે એનું નામ છે તરંગ પ્રકાશશાસ્ત્ર એમાં આપણે આ વસ્તુ જોવાની છે અને આની અંદર આપણે કિરણ સ્વરૂપે જોવાનું છે ઓકે તો હવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તમે દસમા ધોરણની અંદર ઓલરેડી આ વસ્તુ બધી જોયેલી છે આ ભણેલા છો બરાબર જેને આપણે કહીએ છીએ પરાવર્તનના નિયમો બરાબર પરાવર્તન ના નિયમો હવે પરાવર્તનના નિયમોમાં આપણે તમે આપણે એવું જોયું હતું કે ભાઈ આપણી પાસે ધારો કે અરીસો છે અથવા તો કોઈ ભી પરાવર્તક સપાટી છે બરાબર શું છે આ રીતનો આ જે અરીસો છે જે આપણે અહીંયા દેખાડેલો છે બરાબર આ રીતનો અરીસો છે હવે આ અરીસા ઉપર જ્યારે કોઈ ભી કિરણ જે છે આ રીતે આપાત કરવામાં આવે છે બરાબર એ આપાત કરવા પહેલા આ જે આ હું દોરેલું છે આપણે એ છે સપાટીને દોરેલો લંબ છે શું છે સપાટીને દોરેલો અરીસા ની સપાટી ને આ લંબ દોરેલો છે અને એમાં આ કિરણ જે છે એ આપાત કિરણ શું થાય છે આ જે પ્રકાશ નું કિરણ જે છે એ લંબ સાથે અમુક ખૂણે એ આપાત થાય છે બરાબર હવે અરીસો છે એનું શું કરે છે પરાવર્તન કરે છે પરાવર્તન એટલે શું આપણને ખબર જ છે બરાબર શું છે પરાવર્તન તો કે કોઈ બી સપાટી ઉપર આપણે જ્યારે આપ કિરણ પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ ત્યારે પ્રકાશનું કિરણ જે છે એ તેના એ તેના તેજ માધ્યમમાં તે સપાટી સાથે અથડાય અને શું થાય છે પાછું ફરે છે તો આને આપણે સિમ્પલ શું કહીએ છીએ પરાવર્તન કહીએ છીએ તો અહીંયા આપણને બે પ્રકારના કિરણો દેખાય છે આ છે પર આપાત કિરણ જેને આપણે ઠીટા લંબ સાથે ઠીટા ખૂણે જ્યારે એને આપાત કરીએ છીએ બરાબર ત્યારે એ એ ઠીટા ખૂણે શું થાય છે પરાવર્તન થાય છે તો આ જે કઈ છે એના માટે આપણે પરાવર્તનના નિયમો બનાવેલા છે બરાબર તો પરાવર્તનના નિયમો જે છે એ પરાવર્તનના નિયમો આપણે લખીએ ચાલો સૌથી પહેલા આપણને યાદ હોવું જોઈએ કે પરાવર્તનના નિયમો શું છે સૌથી પહેલો જે નિયમ જે છે બરાબર એ શું છે તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે હવે અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય તો કે પ્રકાશનું કિરણ જે છે

શું કહેવાય છે એને પરાવર્તન કોણ બરાબર તો આ જે આપાત કોણ અને પરાવર્તન કોણ છે કેવો હોય છે હંમેશા સમાન હોય છે તો આપણે લખી શકીએ આપાત કોણ અને આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે હંમેશા

તો ત્રણેય વસ્તુ જો અહીંયા દેખાડેલું છે આ ત્રણેય વસ્તુ કેવી છે તો આ એક જ સમતલની અંદર છે બરાબર આયે આપણે સમતલ દોરેલું છે તો જે સમતલની અંદર આપાત કિરણ આપાત થાય છે એ જ સમતલમાં લંપણ હશે અને એ જ સમતલમાં પરાવર્તિત કિરણ પર હશે બરાબર તો આપણે એવું લખી શકીએ કે આપાત કિરણ આપાત કિરણ પરાવર્તિત કિરણ

શું છે તો કે પરાવર્તન માટેના નિયમ છે બરાબર શું છે પરાવર્તન માટેનો બીજો નિયમ છે ક્લિયર અને ત્રીજો નિયમ જે છે બરાબર એ શું હોય છે ત્રીજો નિયમ જે છે એ શું છે તો કે ભાઈ આપણને ખબર છે કે લમ જે છે બરાબર એ લમની બંને બાજુ આપણને શું જોવા મળે છે કિરણ અને પરાવર્તન કિરણ એટલે કે આપત કિરણ અને પરાવર્તિત કિરણ બંને કેવો હોય છે લંબ હંમેશા લંબની સામ સામેની બાજુ એ હોય છે બરાબર તો આપણે એવું લખી શકીએ કે આપત કિરણ અને પરાવર્તિત કિરણ બંને હંમેશા

હવે ધીમે ધીમે આપણે ચેપ્ટર ને આગળ જોવાના છીએ ચાલો ઓકે એના પછી ગોળીય અરીસાઓ વડે થતું પ્રકાશનું પરાવર્તન એના પહેલા સૌથી પહેલા આજે છે બરાબર ટેક્સ બુકમાં ડાયરેક્ટ ગોળી અરીસા વડે થતું પરાવર્તન આપેલું છે સૌથી આપણે એના પહેલા આપણે આજે અરીસાઓ જે છે બરાબર એનું પાછું એકવાર ઇન્ટ્રોડક્શન કરી લઈએ કે અરીસાઓ જે છે તમે દસમા ધોરણમાં ભણતા હતા બરાબર એ અરીસાઓ કયા કયા હતા અને કેવા હતા તો સૌથી પહેલા અરીસાનો જોઈએ ચાલો સૌથી પહેલા તમને યાદ હોય એવા અરીસાના પ્રકાર કયા કયા છે બરાબર તો તમને ખબર છે આપણે તો બે પ્રકારના અરીસા જોવા મળે છે બરાબર કે ભાઈ સમતલ અરીસો અને બીજો જે પ્રકાર જે છે એ હું છે એ છે ગોળી અરીસો ગોળી અરીસા અવે ગોળિય અરીસા જે છે બરાબર એ ગોળિય અરીસાના પણ આપણને ખબર છે બે પ્રકાર છે એક છે અંતર્ગોળ અરીસો અને બીજો જે છે શું છે બહાર ગોળ અરીસો તો એમાં સૌથી પહેલા આપણે ત્રણેય અરીસા વિશે વાત કરીએ બરાબર તો ત્રણેય અરીસામાં સૌથી પહેલા આપણે સમતલ અરીસાની વાત કરીએ તો સમતલ અરીસો કેવો હોય છે સૌથી પહેલા સમતલ અરીસાની વાત કરીએ તો સમતલ અરીસો કે આ ટાઈપનો હોય છે આ ટાઈપનો કંઈક અરીસો હોય છે સમતલ અરીસો બરાબર કે જેની અંદર સમતલ અલીસો એકદમ સેમ એકદમ સમતલ હોય છે બરાબર હવે આ સમતલ અરીસો જે છે એમાં એની એક બાજુની સપાટી જે છે એ કેવી કરી દીધી હોય છે પરાવર્તક બરાબર એટલે આ બાજુની જે સપાટી છે એને શું કર્યું હોય પરાવર્તક બનાવી દીધી હોય બરાબર પરાવર્તક બનાવે એટલે શું થાય તો કે આ બાજુની સાઈડ ઉપર ચાંદીનો ઢોળ ચડાવી બરાબર અને એની ઉપર કલર મારી દે જેથી એનાથી શું થશે તો કે આ બાજુની સાઈડ આપણે કોઈ બી વસ્તુ મૂકેલી છે તો એનું આપણને આ અરીસાની અંદર શું થશે પરાવર્તન થઈ અને આપણને એની અંદર પ્રતિબિંબ દેખાય છે બરાબર તો આ ટાઈપનો જે અરીસો એને આપણે કહીએ છીએ સમતલ અરીસો બરાબર એના પછી બીજો જે અરીસો જે છે આ જે અંતરગોળ અરીસો છે બરાબર અંતરગોળ અરીસોમાં કેવું હોય છે તો કે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ કાચનો ગોળો હોય કોઈ બરાબર કાચનો ગોળાનું કવચ એટલે ગોળો એટલે આપણે પહેલો ગોળો નથી લેવાનો આખો નકર નકર નથી લેવાનો કાચના ગોળાનું કવચ બરાબર કવચ હોય બરાબર આ ટાઈપનું કવચ છે એ ગોલીય કવચ ને આપણે ધારો કે હું કાપી લઉં આ રીતે કોઈ બી જગ્યાએથી બરાબર ધારો કે આટલા અહીંયાથી આટલામાં આમ કાપી લઈએ આપણે બરાબર તો કાપી લઈએ તો શું બનશે

પરાવર્તક બની જશે એટલે કે જે બી આપણે વસ્તુ મૂકશું એનું પ્રતિબિંબ દેખાશે અને બીજી બાજુની સાઈડ શું થઈ જાય ઢોળ લાગશે તો ધારો કે આજે આજે કાચનું જે કવચ છે બરાબર એનો જે આપણે ભાગ કાપેલો છે એ ભાગમાં ધારો કે આપણે બહારની સાઈડ આવી રીતે ઢોળ ચડાવી દઈએ બરાબર શું કરીએ બહારની સાઈડ આવી રીતે ઢોળ ચડાવી દઈએ તો અંદરની સાઈડ શું થશે આ જે અંદરની સાઈડ જે છે ત્યાં આપણે કોઈ બી વસ્તુ મૂકશું તો આપણને અંદરની સાઈડથી શું દેખાય એનું પ્રતિબિંબ દેખાશે તો આ ટાઈપ નો અરીસો હોય એને શું કહેવાય છે અંતર ગોળ અરીસો એવી રીતે આપણે વાત કરીએ બહિર અરીસો બરાબર તો આ એ રીતે વાત કરીએ આપણે બહિર ગોળ અરીસો તો બહિર ગોળ અરીસામાં કેવું હોય છે તો આ જે કવચ આપણે જે અહીંયા કવચ જે જોયું તો બરાબર આવડવા આ એ ઈ જ એનું એ કવચ જે છે એ કવચના આ જે નાનો ટુકડો છે એને ધારો કે આ ટાઈપનો છે બરાબર તો આમાં electric જે છે બરાબર દોરવામાં બહુ તકલીફ પડશે પડે છે ઓકે સરસ બેન જો વાહ ભાઈ વાહ હવે એમાં જો આ જે છે બરાબર આ જે આપણે જે કાચનું જે કવચ મેં ઉપર કીધું હતું એનો જે ટુકડો લીધો એ અવાજ ટુકડા ને એનો જ ટુકડો છે બરાબર પણ એને જો આપણે જેમ અહીંયા વાત કરીએ એમ કે બહારની સાઈડ જો આપણે એનો ઢોળ ચડાવી દઈએ તો અંદરની સાઈડથી આપણને મોઢું દેખાય આપણે અંદર જોઈએ તો આપણે મોઢું દેખાય તમે આપણે લેબમાં કદાચ જોયું હશે એને આપણે અંતરગોળ અરીસો કહીએ અને જો બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસો કોને કહેવાય છે તો એમાં આપણે અંદરની સાઈડ આ રીતે ઢોળ ચડાવી દઈએ શું કરીએ અંદરની સાઈડ આપણે ચાંદીનો ઢોળ ચડાવી દઈએ અને અંદરની સાઈડથી શું થાય કે ત્યાં આપણે ઢોળ ચડાવી ચાંદીનો ને એના પર આપણે કલર કરી દીધો તો હવે તમે જ્યારે આપણે બહારની સાઈડ કોઈ વસ્તુ મૂકશું આ બાજુ બરાબર તો આપણને એનું પ્રતિબિંબ કંઈક મળશે તો આ ટાઈપનું જે છે બરાબર એને આપણે શું કહીએ છીએ બહિર્ગોળ અરીસો તો ટૂંકમાં આ જે છે એ છે અરીસાના પ્રકાર બરાબર એટલા ટાઈપના કઈક અરીસા આપણી પાસે જોવા મળે છે બરાબર સમતલ અંતર્ગો અરીસો અને બહિર્ગો અરીસો લેન્સની વાત જે છે એ જે આપણે કરવાની નથી અત્યારે અને આના પછી આવશે બરાબર તો આ જે ત્રણ જે છે બરાબર એને આપણે શું કહી શકીએ સમતલ અંતર્ગો અરીસો અને બહિર્ગો અરીસો આ જે છે એમાં અંતર્ગોળ અને બહિર્ગોળ જે છે એને આપણે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીને ક્યાં પ્રતિબિંબ મળે આવું તમે દસમા ધોરણની અંદર જે ચેપ્ટર હતું આપણું બરાબર પ્રકાશનું એમાં તમે આ વસ્તુ તમે કરેલી હતી. કે ભાઈ તમે જે અંતર્ગોળ અરીસો છે બરાબર એની આગળ આપણે વસ્તુ મૂકી ત્યારે શું શું કઈ રીતનું થાય છે પણ આ બધી જ વસ્તુ આપણે જોવાના છીએ શાંતિથી બરાબર નેક્સ્ટ લેક્ચરની હવે જોઈશું આપણે આ બધી વસ્તુ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બરાબર કારણ કે હવે આગળની થિયરી જે છે એ હવે આપણે સાઇન કન્વેન્શન સૌથી પહેલાં જોવું પડશે બરાબર કે જેમાં આપણે અલગ અલગ પ્રકારની સંજ્ઞા તમે દસમા ધોરણમાં યુઝ કરેલી હતી કે ભાઈ વસ્તુ આપણે આ બાજુ મૂકીએ પ્રતિબિંબ મળે તો એની એની સંજ્ઞા કઈ લેવાની ધન ઋણ આ બધી વસ્તુ જે છે બરાબર એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર બરાબર અને અલગ અલગ વ્યાખ્યાઓ સાથે પણ તો ત્યાં સુધી જેટલું ચાલે છે એટલું વાંચતા રહેજો અને 11 માં નું જે કંઈ પણ આપણે બાકી રહી ગયું છે એને પણ થોડું ઘણું જોજો બરાબર છે ચાલો તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ જય હિન્દ